કેમ છો મજામાં હાલો આજનો સેશન આપણા માટે ખૂબ અગત્યનો છે ને તમને આવડે પણ એવો છે સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કનેક્શન ઓફ ધ રેઝિસ્ટન્સ અને થોડીક ડિટેલમાં પણ ડિસ્કશન કરવી છે એના ના ફોર્મ્યુલા પણ પણ જાવું છે જેમાં આપણે કેપેસિટરમાં બહુ સારી રીતે ભણ્યા હતા એવી જ ડિસ્કશન આ છે માં કંઈ નવીને આપણે નથી કરવાનું ચાલો તો વધ્યા આગળ આપણે તો શરૂઆત છે આપણી સિરીઝ કનેક્શન એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ આપણે શરૂઆત કરીએ છીએ અવરોધોનું શ્રેણી જોડાણ ઇટ મીન્સ સિરીઝ કનેક્શન ઓફ ધ રેઝિસ્ટન્સ એના વિશે આપણે ચર્ચા કરવી છે બરોબર શું થાય કઈ રીતના થશે કેવું વર્કિંગ થશે ચાલો ધ્યાન રાખજો બહુ સિમ્પલ વસ્તુ છે કે સપોઝ કોઈ એક અવરોધ છે કે જે અવરોધની વેલ્યુ આર વન છે અને એના બે છેડા વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ આપણે કહી દઈએ કે વી વન છે એવું માની લો પીડી અને બીજો એક અવરોધ છે જેની વેલ્યુ આર ટુ છે એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હું કહી દઉં વી ટુ બંનેમાંથી જે પસાર થતો કરંટ છે એ કરંટની કિંમત આઈ છે ઓકે ચાલો હવે આ બંનેના છેડા આપણે ભેગા કરી દઈએ કેવી રીતે ભેગા કરીએ જોજો આ રીતે

અને આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ છેડો એ અને આ છેડા બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે ધારો કે આપણે ધારી લઈએ એટલે એ અને બી છેડાઓ વચ્ચે નો પીડી વી છે તો શું થશે વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ જેમ કેપેસિટરમાં ભણ્યા હતા એવી જ રીતે સિરીઝમાં કેપેસિટરમાં પણ તમે ભણ્યા હતા વોલ્ટેજના ભાગ પડે એમ આમાં પણ અવરોધોના શ્રેણી જોડાણમાં વોલ્ટેજના ભાગ પડશે અને કોણ અચળ રહેશે તો કે કરંટ એટલે અહીં હું લખી નાખું છું V ના ભાગ પડે પણ અચળ કોણ રહેશે તો કે I અચળ ખાસ આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે ખૂબ અગત્યની વસ્તુ છે ધ્યાન રાખવાની થશે તમને એમ કહેશે કે કરંટ શું થશે એનો ફાઇન કરો વોલ્ટેજ શું થશે એનો ફાઇન કરો તો તમને બહુ ઈઝી રીતે આ વસ્તુ મળી શકવી જોઈએ ચાલો તો આપણે વેલ્યુ મૂકીએ શું થશે ધ્યાન આપજો બરોબર રીતે તો વી વનની જગ્યાએ આપણે મૂકી દઈએ આઈ ઇન્ટુ આર વન પ્લસ વી ટુની જગ્યાએ મૂકી દઉં છું આઈ ઇન્ટુ આર ટુ ચાલો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે વી એટલે ટોટલ ચાલો ટોટલ વી તો એના માટે હું શું કરું છું જો ઇક્વિવેલેન્ટ સર્કિટ આપણે ડ્રો કરીએ તો આ એ એને હું રિપ્લેસ કરી દઉં આ બી સોરી હું લઈ લઉં છું બી ઓકે આમાંથી જે કરંટ વહન પામે છે આઈ જેટલો કરંટ છે અને આ જે રેજિસ્ટન્સ છે આર ઇક્વિવેલન્ટ તો આને આખી સર્કિટને મેં રિપ્લેસ કરી એ અને બી પોઈન્ટને એટલે કે વીએ બી એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ તમે લખી શકો છો તમે જોઈ શકો છો તો અહીંયા શું થશે આઈ ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ ચલો અહીંથી આઈ કોમન કાર્ય ઉડાડી નાખો એટલે થશે આર ઇક્લન્ટ ટુ

એ તમારે રૂલ્સ ક્યારે તમે એપ્લાય કરો તો કે જંક્શન પોઈન્ટ જ્યારે આવે બરોબર ત્યારે તમે શ્રેણી સમાંતરના રૂલ્સ પૂરા થઈ જાય તમારા બરોબર જંક્શન આવે ત્યારે તમારું શ્રેણી સમાંતર પૂરું થઈ જાય જંક્શન આપણે યાદ કરો બે કરતા વધારે બિંદુ જે જગ્યાએ ભેગા થતા હોય સર્કિટમાં એ પોઈન્ટને જંક્શન કહેવાય તો જંક્શન જ્યાં આવી જાય ત્યાં તમારું શ્રેણી સમાંતર બ્રેક થઈ જશે કા શ્રેણી હોય તો શ્રેણી સમાંતર હોય તો સમાંતર બરોબર જંક્શન જ્યાં આવી જાય ત્યાં ત્યાં પછી તમારે નવી ડિસ્કશન કરવી પડે બરોબર તો એ આપણે સર્કિટ જેવી લેશું અને ડિસ્કશન કરશું એટલે આપોઆપ તમને બધી સમજાવવા મળશે હું તમને શું કહેવા માંગુ છું તો આવા એન અવરોધો માટે શું થાશે આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ અપ ટુ પ્લસ આર એન ઓકે બહુ સિમ્પલ વસ્તુ છે તમને પણ ખ્યાલ હતી એમાં કંઈ નવીન વસ્તુ નથી જો બધાના રેઝિસ્ટન્સ સેમ હોય એટલે કે જો r1 વન બરાબર આર ટુ બરાબર આર થ્રી અપ ટુ આર એન બધા પછી લખીએ જો શું થશે તો સમજવા જેવી વાત એ છે આર ઇક્વિવેલ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર પ્લસ અફ ટુ પ્લસ એન વખત ઇઝ ઇક્વલ ટુ એન આર

બધા અવરોધો સમાન હોય તો દરેક અવરોધ ના બે છેડા વચ્ચેનો પીડી વિડેશ હોય તો કેટલો હોય તો વિડેશ હોય તો વિડેશ ઇઝ ઇક્વલ ટુ વી અપોન એન રાડી

કનેક્શન હોય અને એમાં વોલ્ટેજ ડાયરેક્ટ જોતો હોય કારણ કે ત્યાં તમને ચાર્જ ગોતવો બહુ ઇમ્પોર્ટન્ટ હતો યાદ કરો બરોબર તો અહીંયા ગોતવાનું ઇમ્પોર્ટન્ટ થશે કરંટ કરંટ ગોતવો બહુ ઇમ્પોર્ટન્ટ હશે તો તમને વોલ્ટેજ જો મળી જાય બેછડા વચ્ચેનો વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય તો તમારું કામ બહુ ઇઝી થઈ જાય કારણ કે રેઝિસ્ટન્સ ઓલરેડી હોય તમારી પાસે પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય એટલે કરંટ તમારું મળી ગયો કામ પૂરું હાવ ઇઝી વસ્તુ થઈ ગયું ક્લિયર તો આનો આપણે હવે યુટિલાઇઝ કરીએ અને ત્યાં મેં તમને ત્યારે જ ઈ ફોર્મ્યુલા તમને લખાવી દીધું હતું જો તમને યાદ હોય તો કે સિરીઝ કનેક્શનમાં તમારે ઈ જોવાનું છે કેના ભાગ પડવાના છે વોલ્ટેજના ભાગ પડવાના છે બે માં એટલે વી વન ઇઝ ટુ આવું ફોર્મ્યુલા હતું જો તમને યાદ હોય તો વી વન ઇઝ ઇક્વલ ટુ સી ટુ વી અપોન સી પ્લસ સી આવું ફોર્મ્યુલા હતું વી વન ઇઝ ઇક્વલ ટુ સી ટુ વી અપોન સી પ્લસ સી ટુ કારણ કે વી ના ભાગ પડતા હતા એવું જ કંઈક અહીંયા થશે ચાલો કેવી રીતે આપણે કરીશું તો એના માટે કંઈક રસ્તો કરીએ ચાલો કેમ થઈ શકશે તમારો શું લોજિક ચાલી રહ્યું છે બંનેમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે તો આપણે આવું લખી શકીએ ચાલો હવે સ્પેશિયલ કેસ ચર્ચા કરું છું સ્પેશિયલ કેસ માત્ર બે અવરોધ માટે માત્ર બે અવરોધ માટે ચાલો શું થશે ધ્યાન આપજો બરોબર રીતે આર વન આર ટુ વોલ્ટેજ વી વી વન વી રેડી હવે વી વન અને વી ટુ ની કિંમત શું થશે તો તમને ખ્યાલ છે બંનેમાંથી કરંટ સમાન પસાર થશે પણ આપણે કરંટ ગોયતા વગર પેલા વી વન ને વી ટુ ફાઇન કરવું છે તો શું થશે ધ્યાન આપજો આપણે ફાઇન કરી લઈએ એકવાર અહીં આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ ધેર ફોર વી વન અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ બાય આર ટુ ત્યાર ફોર વી ટુ ઇઝ ઇક્વલ ટુ વી વન આર ટુ બાય આર વન ડેડી ચલો પરંતુ તમને ખબર જ છે શું કરવાનું છે વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ સો વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુની કિંમત વી વન આર ટુ અપોન આર વન ચાલો શું થશે વી ઇઝ ઇક્વલ ટુ

જ રીતે તમારો મળશે ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો તો તમે આવા ફોર્મ્યુલા આ પહેલી વાર નથી આવ્યું આવા ઘણા ફોર્મ્યુલાથી આ યાદ કરો કેપેસિટરમાં પણ ફોર્મ્યુલા હતું એમાં પણ ઓલું ચાર્જ વાળું ફોર્મ હતું કેપેસિટર વાળું ફોર્મ્યુલા હતું કેપેસિટરના વોલ્ટેજ વાળું ફોર્મ્યુલા હતું ત્યાં આપણે ચર્ચા કરેલી હતી મેદ રાખો છેદમાં સરખું જવાનું છે બધામાં તમે જેની ચર્ચા કરી રહ્યા છો છેદમાં સરખું જવાનું છે પણ ફેર ઈ પડશે કે તમે જે રાશિ લખો છો એની સામે બીજી વસ્તુ વિચારો જેના ભાગ પાડવાના છો એનો ટોટલ ભાગ બંને કેસમાં આવશે જુઓ મતલબ કે તમે વોલ્ટેજના ભાગ પાડવાના છો તેનો ટોટલ ભાગ બંને કેસમાં આવશે આમાં પણ આવ્યો અને આમાં પણ આવ્યો હવે ફેર ખાલી પ્રશ્ન તમારે આ જ વિચારવાનો છે વી વન વી વન આવશે અહીંયા આર વન આવશે અહીંયા વી ટુ આવશે તાર વન આર ટુ તો તમારે ખાલી વિચારવાનું એ છે કે વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ વચ્ચેનું રિલેશન શું થાય પ્રપોઝનાલિટી થાય કે ઇનવર્સિટી ટુ થાય આ સમજવા આ સમજાવવું જરૂરી છે

તમારી સમક્ષ હમણાં પેશ કરવામાં આવી રહ્યું છે સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન છે જે કેપેસિટમાં પણ આવે છે આમાં પણ આવે છે કેપેસિટીમાં એ સમય તમને નહોતું કરાવ્યું એનું કારણ હતું કારણ કે આમાં મારે તમને વ્યવસ્થિત કરાવવાનું જ હતું અને એ અહીંયા આપણે ડિસ્કશન કરશું એનાથી તમે સરકિટ સોલ્વ કરી શકો પછી સિમેન્ટ્રી ના રૂલ્સ છે જેના વિશે પણ આપણે હજી ચર્ચા કરવી છે રેડી ચાલો બહુ બીજી વસ્તુ બધી ચાલી રહી છે પણ બધી જમાવટ આવે એવી વસ્તુ છે હવે અવરોધોનું સમાંતર જોડાણ પછી તમને આની વેલ્યુ સમજાશે હું હમણાં ક્ષમ આપીશ તમને પછી આની વેલ્યુ સમજાશે અવરોધો નું સમાંતર જોડાણ ચાલો અવરોધો નું સમાંતર જોડાણ શું કહેવા માંગે છે સમાંતર જોડાણ ક્યારે કહેવાય સમાંતર જોડાણ કહેવાય ક્યારે કેટલાક સ્ટુડન્ટ છે ને આ સમાંતર જોડાણમાં લોચા મારે છે તો જોવો બહુ સિમ્પલ વસ્તુ તમને સમજાવવા માંગુ છું સપોઝ આ બે રેઝિસ્ટન્સ છે R1 અને આ R2 ચાલો તો બંને રેઝિસ્ટન્સ એક છેડા ને જોઈન કરવામાં આવે આ બેને જોઈન કરી દયો અને બીજી બાજુના છેડા પણ જોઈન કરવામાં આવે ત્યારે ઈ કનેક્શન પેરેલલ કનેક્શન કહેવાય સિરીઝ કનેક્શન માં શું હોય સિરીઝ કનેક્શન માં જોયું તમે પેલા રેઝિસ્ટન્સ નો છેલો છેડો બીજા રેઝિસ્ટન્સ નો પેલો છેડો પેલા રેઝિસ્ટન્સ નો છેલો છેડો બીજા રેઝિસ્ટન્સ નો પેલો છેડો તો આ સિરીઝ થયું પેરેલલ માં બે બાજુના છેડાઓને જોઈન કરી દેવાના રેઝિસ્ટન્સ ના બંને બાજુના રેઝિસ્ટન્સ આ રહ્યો તો એનો એક બાજુનો છેડો આ રેઝિસ્ટન્સ નો આ બાજુનો છેડો બેન ભેગા કરી દીયો આ રેજિસ્ટન્સ નો બીજી બાજુ ભેગા કરી દો તો આ કનેક્શન પેરેલલ કનેક્શન થાય ચાલો હવે સમજો ધ્યાન આપજો લોજિક આપજો આપણે સમજવાની એક નાનકડી એવી ટ્રાય નાનકડો પ્રયાસ કરીએ ચાલો હવે આ રેઝિસ્ટન્સ છે આ અર્ન છે તો આ બંનેને હું ભેગા કરી દઉં એટલે તમે સમજી શકો છો કે એ બંનેનો પીડી સેમ થઈ જાય ઓબ્વિયસ છે થાવો જ જોઈએ શું કામ જોઈએ વિચારવું જોઈએ કોમન સેન્સ ની વાત છે આ બંને છેડા ભેગા કરી રહ્યા તેનું મિનિંગ હું છે આનો જેટલો પોટેન્શિયલ છે એટલો જ આનો પોટેન્શિયલ છે આ બંને ભેગા કરો એટલે આનો જેટલો પોટેન્શિયલ છે એટલો જ આનો પોટેન્શિયલ છે તો ભેગા થઈ જાય તો શું થાય સિરીઝ કનેક્શન કહેવાય સોરી પેરેલ કનેક્શન કહેવાય મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવશે તો કે સેમ આવશે તો ચાલો હવે સમજો તો આ બંને વચ્ચેનો પીડી કેટલો છે તો કે વી વોલ્ટ આ બંને વચ્ચેનો પીડી કેટલો છે તો કે વી વોલ્ટ એટલે આનો પણ પીડી વી અને આનો પણ પીડી વી પણ આનો રેજીસ્ટન્સ જુદો છે એટલે તમે સમજી શકશો બંનેના કરંટ ડિફરન્ટ હશે આમાંથી વેતો પ્રવાહ ટોટલ આઈ વન અને આમાંથી વેતો પ્રવાહ ટોટલ કેટલો છે ચાલો થઈ ગયું તમારું કામ પૂરું તો આમાંથી કેટલો પ્રવાહ આઈ વન અને આમાંથી કેટલો પ્રવાહ તો આઈ ટુ રેજિસ્ટન્સ આર વન આર ટુ

પેલા માટે પીડી હું કહું થશે કિંમત સરખી થશે વિવન વી ટુ ની કિંમત સરખી થશે મતલબ કે અવરોધોનું સમાંતર જોડાણ કે જેમ આપણે શ્રેણીમાં લખું તો અહીંયા મારે લખવું પડશે કે આય ના ભાગ પડે આઈ ના ભાગ પડે વી સમાન વી કેવા મળે ચાલો રાખીએ તો આઈ કોના બરાબર થાય વી એ બી એટલે કે વી ચાલો તો આપણે અહીંયા અહીંથી આના માટે જઈ શકીએ આઈ ઈઝ ઇક્વલ ટુ આઈ વન

આ બે હોય તો રેડી ઉપર ગુણાકાર છેદમાં સરવાળો પરંતુ જો સમજો બરોબર રીતે આવા n અવરોધો જોડેલા હોય તો શું થશે આવા n અવરોધો માટે n અવરોધો માટે તો શું થાશે 1 r1 r ઇક્વિવેલન્ટ

सॉरी ऊपर ही ऊपर ही बराबर 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 हारे डायरेक्ट बराबर अच्छा r होए तो तो શું થાશે देयर फॉर 1 r इक्विवेलेंट इज इक्वल टू 1 r 1 r अप टू प्लस कितनी વખત n વખત देयर फॉर 1 r इक्विवेलेंट इज इक्वल टू n by r देयर r इक्विवेलेंट इज इक्वल टू r by n चलो રેડી આ યાદ રાખવાનું થાશે જરાય ભૂલતા નહીં જરાય આમાં મિસ્ટેક ન થાય ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે પેરેલલ ને રિપ્રેઝન્ટ કરવાની ખાલી એક આ મેથડ નથી ઘણા સ્ટુડન્ટ્સને આ લોચો થાય છે ઘણા સ્ટુડન્ટ્સ લોચો મારે છે કે પેરેલલ ને ખાલી આ રીતના દર્શાવી શકાય ને વાર પેરેલલ હોય તેમ છતાંય ડિટેક્ટ નથી કરી શકતા બરોબર એમાંની હું થોડીક બુકમાં પણ બે ત્રણ આપેલી છે હું તમને ચર્ચા કરું તમારી ટેક્સ્ટ બુકમાં નહીં પણ સિંગેજમાં પણ ઘણી બધી મેથડ છે જેનાથી તમે પેરેલ પ્રેઝન્ટ કરી શકો પછી આપણે ઓલું કરવાનું છે કરંટના ભાગ પાડવાના છે તો પાડી નાખવા છે ભાગ પેલા હાલો કરંટના પેલા ભાગ પાડી નાખીએ કમો કદાચ કામ કરી નાખી તો ઓકે હાલો પેલા કરંટ વાળું કરી નાખી પછી હું તમને પેરેલલ બીજી કેટલી રીતે રિપ્રેઝન્ટ થાય વિશે ચર્ચા કરું સ્પેશિયલ કેસ માત્ર બે અવરોધ માટે કોપી સ્પેશિયલ કેસ માત્ર બે અવરોધ માટે ચાલો તો આજ આકૃતિ સીધી ફોલો કરીએ આપણે સમજજો કેમ કરશું આપણે જોજો ધ્યાન આપજો તમારી પાસે આઈડિયા હોય તો મને કહો બહુ સિમ્પલ છે બરોબર આકૃતિ આજે એટલે દોરતો નથી ફરીથી તો ઓબ્વિયસ છે આઈ વન આર વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ આર ટુ આઈ ટુ દેર ફોર

હું તમને યસ એ કહી રહ્યો હતો કે પેરેલ રિપ્રેઝેન્ટ કરવાની ઘણી બધી મેથડ છે પછી આની ઇમ્પોર્ટન્સ તો તમે ફોર્મ્યુલા રેડી કરજો ઇમ્પોર્ટન્સ પછી તમને સમ કરશો અને હું એક હમણાં એકદમ સમ મૂકીશ તમારી સામે ત્યારે તમને વધારે ખબર પડશે ત્યાંની ઇમ્પોર્ટન્સ કેટલી છે આ બધા ઇક્વેશન્સની બરોબર ચાલો જોજો પછી આપણે એક સમ કરી નાખીએ અહીંયા સમાંતર જોરદાણ દર્શાવવાની જુદી જુદી પદ્ધતિ ચાલો સૌથી પેલા સપોઝ તમે પેરેલ ત્રણ પેરેલલ દર્શાવવા માંગો છો આ ચાલો રેડી આ પહેલી મેથડ બીજી મેથડમાં આપણ પેરેલલ જ થાય મેં તમને શીખવાડેલું છે આ બધી વસ્તુ મેં તમને એવું કીધેલું હતું જો તમને યાદ હોય તો આ બે છેડા વચ્ચે કઈ નથી આ બે છેડા વચ્ચે નથી તેનો થયો એનો મતલબ એવો થાય કે આનું પોટેન્શિયલ આ એ આ બી અને આ સી અને આ ડી કયો તો બી અને એ વચ્ચે કઈ નથી નથી કેપેસિટર નથી રેઝિસ્ટન્સ નથી ઇન્ડક્ટર કાંઈ છે જ નહીં તો જે બી નું પોટેન્શિયલ છે એ જ એનું પોટેન્શિયલ થશે ધેર ફોર વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી થશે એન્ડ વીસી ઇઝ ઇક્વલ ટુ વીડી થશે તો આ કયો તો ભલે ના કયો તો ભલે બે એક જ વસ્તુ છે પછી હજી એક ત્રીજી મેથડ ચાલો જોજો

રેડી તો આ ઘણી બધી મેથડ થી દર્શાવી શકાય હજી હું જોઈ જાઉં જો એકાદ બે હજી બીજી મેથડ હોય તો શું તમે જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે તમને એવું ન થાય કે આ વળી કઈ આવી વન મિનિટ હમણાં એક જ મિનિટ વેરી સ્પેરેલ કનેક્શન રેઝિસ્ટન્સ ઇન પેરેલા ચાલો યસ ચાલો મેં બધી મોસ્ટ ઓફ રિપ્રેઝન્ટ કરી દીધેલી છે મોસ્ટ ઓફ આવી ગઈ છે ચાલો બધી ઓકે બધી આવી ગઈ છે ચાલો પછી એક આ આ મેથડે હારી દીધી છે એ પણ પેરેલ થાય જો કે તમે સમજી જ જાઓ સમજી જ ગયા મારી વાત આ પણ પેરેલ જ થાય એટલે આ આર વન આર ટુ એન્ડ આર થ્રી તો આ જેટલું પોટેન્શિયલ આનું એટલું જ આનું એટલું જ આનું હોય જેટલું આનું એટલું જ આનું એટલું આનું ભેગું કરો એટલે પેરેલલ કનેક્શન જ થાય અને તમને ઈ સોલ્વ કરતા હવે આવડે છે કે પોટેન્શિયલ સેમ હોય પોટેન્શિયલ એક સરખા હોય બરાબર તો એ બધાનું સ્થાન એક જ હોવું જોઈએ અને ઓબ્વિયસ છે એક હોવું જ જોઈએ બરોબર ચાલો હવે આપણે આનો ઉપયોગ કરીએ ચાલો જોવો મસ્ત એક સમ કરું છું સમ કરીએ આપણે ચાલો એટલે તમને આનો ઉપયોગ સમજાય બેઝિકલી ચાલો ચાલો કેવું કનેક્શન છે કેટલા વોલ્ટની બેટરી છે દસ વોલ્ટની બેટરી છે અને આર વન ઇઝ ઇક્વલ ટુ ટુ ઓહમ આર ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર ઓહમ આર થ્રી ઇઝ ઇક્વલ ટુ ઓહમ હવે સિમ્પલ મારો પ્રશ્ન છે તમારે આઈ વન આઈ અને આઈ થ્રી ફાઇન કરવાના છે સાથે સાથે આર ઇક્વિવેલન્ટ પણ મેળવવાના છે તો આર ઇક્વિવેલન્ટ મેળવવા તમારા માટે રમકડું છે તમારા માટે બહુ ઈઝી છે કારણ કે હવે તમને આવી સર્કિટ તો કાંઈ નહીં લાગે તમને અથવા મોટી મોટી સર્કિટ આવશે તોય કાંઈ લાગશે નહીં કાંઈ પણ આ ગોતવું તમારા માટે ઇઝી એટલા માટે છે કારણ કે ડાયરેક્ટ તમને આમાં કરી શકો ચાર ને બે છ

કે તમે વર્કિંગ આવું કરશો કે સર પહેલા આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતી લ્યો મતલબ કે તમે આની સમતુલ્ય પરિપથ ફાઇન કરવા જાશો ચાલો બરાબર આ જેટલો પ્રવાહ આ જેટલો પ્રવાહ જાય છે ને આ જેટલો પ્રવાહ પાછો આવે છે તમે આનો સમતુલ્ય પ્રવાહ ફાઇન કરવા જાશો પહેલા તમારું પહેલું કામ સૌથી પહેલું આ છે તમે સમતુલ્ય પ્રવાહ મેળવવા જવાના છો સોરી સમતુલ્ય રેજિસ્ટન્સ સમતુલ રેજિસ્ટરથી કુલ પ્રવાહ કુલ પ્રવાહ ઉપરથી તમે આ ફાઇન્ડ કરશો એટલે કુલ પ્રવાહ ઉપરથી તમે આ કરશો કારણ કે બે છેડા વચ્ચેનો પીડી તમારી પાસે છે એટલે ઉપરથી તમે આઈ થ્રી અને એમાંથી તમે બાદ કરી નાખો એટલે વૈધો ઘટો પ્રવાહ આઈ વન અને આઈ કારણ કે એ ખબર છે તમને એ તો ખબર હોવી જ જોઈએ કે આઈ વન બરાબર આઈ થાય બરોબર ઈ તમે કરશો આ તમે આખું વર્કિંગ કરશો પણ આવડું મોટું નથી કરવું મારો ઉદ્દેશ્ય તમે સમજો કે આવડું મોટું શું કામ કરવું જોઈએ આની કોઈ રિક્વાયરમેન્ટ નથી તો આપણે શું કામ કરવા જઈએ ચાલો વિચારજો ધ્યાન રાખજો તો આ સર્કિટને સોલ્વ કેવી રીતે કરાય યસ ઉપયોગ કરો આ બે સિરીઝમાં છે આનો જો વોલ્ટેજ ખાલી એકનો વોલ્ટેજ મળી ગયો તો આમાંથી જેટલો પ્રવાહ પસાર થશે એટલો જ આમાંથી પસાર થશે તો એકનો વોલ્ટેજ ગોતી લ્યો એમાંથી તમને કરંટ મળી જાય બચાવ વોલ્ટેજ ગોતી લ્યો કરંટ મળી જાય તમારું કામ પૂરું થઈ ગયું આ કરંટ મળી ગયો આ કરંટ મળી ગયો આનો કરંટ અહીંથી મળી જ જવાનો છે ડાયરેક્ટ ક્યુ કનેક્શન યસ સમાંતર નહીં ઓલું સિરીઝ કનેક્શન ના જે બે ફોર્મ્યુલા તમને લખીને દીધા હતા તો તમે ઈઝી રીતે આવું કરી શકો તમે એવું જોઈ શકો છો ને કે આ બંને છેડા દસ વોલ્ટ નો પીડી છે તો દસે દસ વોલ્ટ નો પીડી આર વન અને આર ને મળેલો છે એવું ન કહી શકાય દસ વોલ્ટ નો પીડી આર ને પણ મળેલો છે દસ વોલ્ટ નો પીડી આર વન અને આર ને પણ મળેલો છે તો તમે ઇઝીલી તમે બે ના છેદમાં છ કેટલા થયા દસ ના છેદમાં ત્રણ વોલ્ટ ચાલો વિવન મળી ગયો તો હવે કરંટ નો મળી જાય આઈ વન આઈ વન ઇક્વલ ટુ વી વન બાય આર વન તો વી વન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે વી વન છે દસ ના છેદ માં ત્રણ આની વેલ્યુ બે એટલે દસ ના છેદમાં છ એટલે પાંચ ના છેદમાં ત્રણ એમ્પિયર તો હવે તમને ખબર છે કે હવે તમને મળી જાય કેટલી વેલ્યુ છે દસ ના છેદમાં આર થ્રી છે પાંચ બે એમ્પિયર કામ પૂરું બહુ ઇઝીલી તમે ઓલું ફોર્મ્યુલા વાપર્યું જોવો મતલબ એકનો પોટેન્શિયલ મરી ગયો એટલે મરી ગયો ને મળી ગયો એટલે કરંટ મળી જાય પહેલાનો કરંટ મળી ગયો બીજાનો કરંટ મળી ગયો ત્રીજા નો તો તમે ઈઝી રીતે ફાઇન્ડ કરી શકતા જ હતા બરોબર તો આ રીતના તમારે વર્કિંગ કરવું પડે કે જેથી તમે બહુ ઈઝી રીતે ફાઇન્ડ કરી શકો કોઈ પણ વેલ્યુ માટે ક્લિયર ચાલો તો આ વસ્તુ તમારે થોડીક ધ્યાનમાં રાખવાની થાશે બરોબર ચાલો હવે આપણે એક બીજી વસ્તુ કરીએ ચાલો હવે આપણે ડિસ્કશન આગળ વધારીએ

ચાલો હવે એક હું સર્કિટ તમારી સામે રિપ્રેઝન્ટ કરું છું તમારે એનું ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીને મને દેવાનો છે બરોબર જોજો રેડી આવી એક સર્કિટ છે સર્કિટમાં તમે ટાઈમ આપી દો થોડો ઓકે ચાલો છ ત્રણ ત્રણ ઓકે ઓહમ છે બધા સમજી લ્યો પ્રશ્ન તમને આવો પૂછેલો છે વોટ ઇઝ આર એ બી આર એ બી નો મતલબ સમજી ગયા તમે એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો થશે ઇક્વિબેલન્ટ રેજિસ્ટન્સ કેટલો થશે આવો પ્રશ્ન તમને પૂછેલો છે રેડી ચાલો ઓકે ધ્યાન આપજો કેવી રીતે કરશો બહુ બીજી વસ્તુ છે તમે બચાવી રાઉન્ડ જ મારવાના છે સિવાય ધંધો નથી કરવાનો તમારે ત્રણ અને ત્રણ આ બંનેનો નેટ આન્સર થાય છ ઓહમ થાય આ બંને ભેગા મળીને અથવા અંદર જ લખવું ધ્યાન આપજો છ ઓહમ ચાલો હવે આ છ ઓહમ અને આ છ ઓહમ કેમાંથી આ જોવો આ જંક્શન પકડો જે હું તમને કહેતો તો સિરીઝ પેરેલલ એન્ડ થાય ચલો અહીંથી ચાલુ કર્યું તો જંક્શન થી તમને ખબર પડે ચાલો જંક્શન થી આ એક ગાળો ગયો તો આ એક જ આખે આખો તાર છે તો આ સિરીઝ કનેક્શન થાય અહીંયા પૂરું થઈ ગયું પછી આ સિરીઝ નો આવે સમજી ગયા તમે આખી વાત તો અહીંથી સ્ટાર્ટ કર્યું હોય તો આ ત્રણ આ ત્રણ પછી આ ત્રણ સિરીઝમાં બનવું આવે શું કામ તો કઈ જંક્શન આવી જંક્શન આવે એટલે આખી અરેન્જમેન્ટ ચેન્જ થઈ ગઈ જંક્શન સુધી જ તમારે ચર્ચા કરવાની બરોબર કોઈ એક જગ્યાએથી તમે સ્ટાર્ટ કર્યું તો અહીંયા છેલ્લે જંક્શન પૂરું થયું અહીંયા આ જગ્યાએ જંક્શન પૂરું થયું બરોબર મીન્સ કે અહીંથી સપોઝ આ રસ્તો તમે લીધો આ રસ્તાય તમે પહોંચી ગયા આ જંક્શન નો કહે કારણ કે બે છેડા ભેગા થાય છે અહીંથી તમે હલતા 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 પહોંચ્યા જંક્શન આવ્યું એટલે એનું મિનિંગ તમારે ઉભું રહી જવાનું તો હવે અહીંયા બધું વચ્ચે હોય આ બે વચ્ચે જેટલી વસ્તુ હોય સિરીઝ પેરેલ થાય કે જેમ કે આ બે વચ્ચે ઉપરનો રસ્તો છે એ સિરીસ થાય પછી આ બે વચ્ચેનું આ ઉપલું અને આ નીચે પાછું કેવું થઈ જાય પેરેલ એવી રીતે તમારે સોલ્વ કરતું જવાનું છે બરોબર ચાલો હવે આ છ અને આ છ ભેગા મળીને ત્રણ થઈ જાય કેટલા થાય ત્રણ હવે જો પાછું આ ત્રણ આ ત્રણ ભેગા મળીને કેટલા થઈ જશે તો કે છ

આ તો એ અને આ હતો બી થઈ ગયું તમારું કામ પૂરું રેડી ડિસ ઇઝ સિક્સ એન્ડ બાય નાઇન ટુ ઓહ હતા આવા પ્રશ્નો મને પણ ખબર છે ઈઝી છે ચાલો હવે આ ટાઈપ નું હશે તો જોજો એમાં મારે હજી એક વસ્તુ પણ તમને સમજાવી દેવી છે તમને આવડે છે જો કે નથી આવડ નથી આવડતું એવું નથી કેતો હું ચાલો આવું દીધેલું છે આ રીતનું તમારી સામે કરેલું છે ચાલો તો હવે આની ઇક્વિવેલન્ટ સર્કિટ તમે કેવી રીતે ડ્રો કરશો આ વચ્ચેના તારનું શું ચાલો શું છે તમારી પાસે આન્સર શું છે વચ્ચેના તાર વિશે તમે શું કહી શકશો કયો ચાલો એ અને બી વચ્ચે પણ નથી મતલબ રેઝિસ્ટન્સ નથી કેપેસિટર નથી ઇન્ડક્ટર નથી એનો મિનિંગ વી એ ઇઝ ઇક્વલ ટુ વીબી થાય અને તમારી સર્કિટ આવી બની જાય એને તમે ઈઝીલી કમ્બાઈન કરી શકો આ તમારી સર્કિટ થાય બરોબર આ વસ્તુ મારે તમને રિપ્રેઝન્ટ કરવાની હતી ચાલો હવે આ જ પ્રકારનો એક મારે સમ તમારી સામે મૂકવો છે જોજો

તમે એટલે આ બે થઈ ગયા પેરેલલ એ અને બી ચાલો પેરેલલ આર આર કેટલો થશે આર બાય ટુ આર આર બરોબર ને કેટલા થઈ જશે આ केला दीजिए से बेगामणि ने r/2 चलो પછી શું થાશે કયો જોઈએ પછી એની અરેન્જમેન્ટ કેવી થાશે આખી આખી r/2 તો હવે છેને સમજો જોઈએ વાતી છે સાંભળજો આ બંને છેડા सेम पोटेंशियल છે તો तो मीनिंग સમજો આ તમે છેડા છે યુ આર રાઈટ યુ આર બરોબર યુ આર કરેક્ટ તો આ આર અને આ આર બંને પેરેલલ કનેક્શન છે આર બાય ટુ થયા થાય શકે પણ વિચારો તમે સી અને ડી ઇક્વિપોટેન્શિયલ ઉપર છે એટલે વીસી ઇઝ ઇક્વલ ટુ વીડી થયા એટલે સી અને ડી ઇક્વલ પોટેન્શિયલ મિનિંગ આમાંથી કોઈ કરંટ વહન પામશે નહીં એટલે આમાંથી વે તો પ્રવાહ જો આય હોય

ઇક્વલ પોટેન્શિયલ છે તો એ બે જગ્યા એ સાચી વાત છે પણ આમાંથી કોઈ કરંટ જ પસાર નહીં થાય અને કરંટ પસાર નહીં થાય તો મિનિંગ છે જ નહીં એ નથી નથી એટલે એટલે કાઢી નાખો તમારો થાય 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 તમને કે કે સર તમે એવું કેમ કહી શકો કરંટ પસાર બચાવ સિમ્પલ છે ચાલો જોજો આ બે છેડા વચ્ચે પ્રવાહ કેમ પસાર નથી થતો આ બે છેડા વચ્ચે પ્રવાહ પસાર કેમ ન થતો તો બે જ રીઝન થાય કાં તો અવરોધ અનંત હોય કાં તો બેના પોટેન્શિયલ કેવા હોય સરખા હોય

તો કે આ રેઝિસ્ટન્સ છે જ નહીં કારણ કે એમાંથી કરંટ જતો જ નથી બિકોઝ બિકોઝ શું રિઝન છે તો કે આ એ અને આ ને શોર્ટ સર્કિટ કરેલા છે એટલે શોર્ટ સર્કિટેડ કહેવાય આ શોર્ટ સર્કિટ કહેવાય સાહેબ અને વી એ ઇઝ ઇક્વલ ટુ વી બી એ અને પોટેન્શિયલ સેમ છે સર એટલે વી એ ઈઝ ઇક્વલ ટુ ઇટ ક્લિયર મગજમાં પરફેક્ટ રીતે બહુ વિઝી વસ્તુ છે પણ સમજાવી જરૂરી છે પછી મારે હજી ઘણી બધી વસ્તુ તમને સમજાવી છે ચાલો પણ એ પેલા એક આપણે એક સમ કરી લઈએ જોજો ધ્યાન આપજો આવડે છે કારણ કે તમને કરાવેલું જ છે મેં બધું જોઈ લો પેલા થાય એમ છે શું કરેલો છે ને ભાઈ આવો કે નથી કરી રહ્યો શું આમ આપડે ભાઈ કરાવ્યું છે ને આવું કે ન કરાવું ચાલો ચાલો પૂરું ઘણું વાળો બી ચાલો તમને કીધું છે એ અને બી વચ્ચેનો ઇક્વિલન્ટ રેજિસ્ટન્સ કેટલો થાય વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આર ઇક્વિવેલન્ટ

બે એક સ્થાન ઉપર ગમે તે એક જગ્યાએ દેખાડી દો ચાલો આપો રેઝિસ્ટન્સ કેમ થશે વર્કિંગ બહુ સિમ્પલ વસ્તુ છે એ અને સી વચ્ચે પેલો રેઝિસ્ટન્સ છે ચાલો આપો સી અને ડી વચ્ચે બીજો રેઝિસ્ટન્સ છે આપો ડી અને ઈ વચ્ચે યસ છે આપો ઈ અને એફ વચ્ચે ઈ અને એફ વચ્ચે છે આપો એફ અને બી વચ્ચે આ બે છે એફ અને બી વચ્ચે બે છે ક્યાં ગયા વયા જાય આ પ્રમાણે એટલે આ બે રેઝિસ્ટન્સ સર્કિટમાં છે જ નહીં થાય એટલે હવે શું થાય આ આર આ આર આ આર અને આ આર આ ભેગા કરી નાખો એટલે શું થયું આર બાય થ્રી જો થ્રી આર નો કરતા ભૂલ થશે કારણ કે કેપેસિટન્સ ભણી ના આવ્યા છો એટલે કેપેસિટન્સમાં સી 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 હોય તો આપણે થ્રી સી કરી નાખીએ બરાબર એવું અહીંયા નો થાય જો જો ખાસ એટલે આર બાય થ્રી અને આ આર એટલે થશે ફોર આર બાય થ્રી દિસ ઇઝ પરફેક્ટ આન્સર એન્ડ કરેક્ટ આન્સર ક્લિયર ડન બહુ ઈઝી વસ્તુ છે બહુ સમજવા જેવી વસ્તુ પણ છે તો આવી રીતે તમે ચર્ચા કરી શકો સારી રીતે બરોબર ચાલો હવે હજી એક મારે તમને સમ દેવો છે એની રકમ એકવાર હું જોઈ લઉં તમને પરફેક્ટ આઈડિયા આવશે

નવ વોલ્ટ દોઢ દોઢ આ છ આ બે આ ત્રણ દોઢ છ બે અને ત્રણ ચાલો પ્રશ્ન શું છે બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ ચાલો બેટરીમાંથી ટોટલ કેટલો પ્રવાહ મળશે ચાલો આ તમારે સોલ્વ કરવાનો છે કેમ કરશો ઈઝી રીતે થઈ જવું જોઈએ વાર નો લાગવી જોઈએ તમે કરી શકવા જોઈ તો સૌથી પેલા તમને જેમ શીખવાયું છે એ મુજબ શું કરવું પડશે તમારે તમારે કરવું પડશે પેલા જંક્શન આપી દે જંક્શન ઉપરથી જ બધું વર્ક થાય બચાવ પહેલું જંક્શન યસ આ બીજું જંક્શન અને આ ત્રીજું જંક્શન પણ આ બે વચ્ચે કઈ નથી નથી ને કાંઈ એટલે આ બંનેના પોટેન્શિયલ સેમ થઈ જશે આપણે પોઈન્ટ આપી દે એ ને કહી દઉં બી આ સી અને આ ડી તો ડી અને બી પોઈન્ટ એક જ થશે બરોબર ચાલો કઈ રીતના સર્કિટ સોલ્વ થશે શું લાગે છે તો તમને કેટલાક કેટલાક વ્યક્તિઓ આવું મન કહેશે કે સર આ ત્રણ સાથે આ દોઢ અને છ દોઢ અને છ શ્રેણીમાં ન થાય કારણ કે અહીંથી તમે હાઈ લઈ જાઓ સીધું અહીં જંક્શન આવી ગયું જંક્શન આવ્યું એટલે સિરીઝ પેરેલ બ્રેક થઈ જાય બચાવ બરોબર એટલે તમારે શું કરવાનું મેં તમને શીખવાડ્યું મુજબ સૌથી પહેલાં જે બે ટર્મિનલ છે એ બે ટર્મિનલને બહાર કાઢીને પહેલા બેટરી કનેક્ટ કરી દો પછી તમે જોઈન કરો બહુ ઈઝીલી થઈ જશે બાકી ડાયરેક્ટ પણ આ તમે આન્સર આપી શકો જો તમારું મગજ હાલતું હોય તો ડાયરેક્ટ પણ થઈ શકે હું તમને શીખવાડું હમણાં ચાલો હવે બી અને ડી એકવલ પોટેન્શિયલ છે એટલે બી અને ડી હવે કોણ બાકી ખાલી સી આપી દો સી અહીંયા ચાલો પેલો રેજિસ્ટન્સ કોની વચ્ચે છે એ અને સી વચ્ચે ચાલો એ અને સી વચ્ચે દોઢ ચાલો ટોટલ પ્રવાહ ગોતવાનો છે તમારે આર ઇક્વિવેલન્ટ જ ગોતવો પડશે પછી સી અને ડી વચ્ચે એક છે ચાલો કેટલો છે છ ઓહમ પછી સી અને બી વચ્ચે એક છે તો સી અને બી બે ઓહમ અને એ અને ડી વચ્ચે એક રેઝિસ્ટન્સ ઓકે ચાલો તો શું થશે આ કેટલા છે ત્રણ ઓહમ બરોબર વિચારજો છ અને બે ભેગા કરો છ દુ બાર બાર ના છેદમાં આઠ દોઢ બરોબર દોઢ ને દોઢ ત્રણ ત્રણ ને ત્રણ પાછા દોઢ લાઈટ થઈ આ તમારો આર ઇક્વિવેલન્ટ આ તમે જેટલા એમસીક્યુ જેટલી પ્રેક્ટિસ વધારે થશે એમ તમારી શાર્પનેસ વધશે ડાયરેક્ટ નહીં થાય ત્યાં શું કર્યું ઉપર ગુણાકાર છેદમાં સરવાળો એટલે છ દુ બારના છેદમાં આઠ દોઢ આ દોઢ અને આ દોઢ બે સોરી દોઢ ને દોઢ ત્રણ ઈ ત્રણ ને આ ત્રણ પાછા દોઢ એટલે આ થયો તમારો આર ઇક્વિબેલન્ટ નવ વોલ્ટની બેટરી છે તો કરંટ મળી જાય આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ નવ ના છેદમાં દોઢ છ એમ્પિયનનો પ્રવાહ પૂરું થઈ ગઈ વાત તમે કેટલા સાપ મગજ હાલો છો એ પ્રમાણે આધાર રાખે સાહેબ બરોબર બીજી વસ્તુ એક હોમવર્ક માં તમને આપી દઉં છું હવે તમારાથી થઈ જશે સ્વાધ્યાય દાખલા નંબર જોજો કે જે તમારે હોમવર્ક માં કરવાનો છે મોટા ભાગે હોમવર્ક નું તમે જ કરવા સ્વાધ્યાય તમારે જ પૂરું કરવાનું થશે બહુ મારે તમને ઓછું કરવાનું થશે ચાલો કરવાનું છે તમારે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ ચાર ઓકેટલો તમારે સમ કરવાના છે રેડી આટલા સમ કરવાના ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર અને ત્રણ પોઈન્ટ વીસ આટલા સમ કરવાના છે ત્રણ પોઈન્ટ વીસ માં ટ્રાય કરજો જેટલા થાય એટલા કરી નાખજો બાકીના પછી આપણે જોઈ જશે કઈ